गुजरात में माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षकों अगत्यना पड़ता प्रश्नों लांबा समय पछी पण न उकेलाता शिक्षकों आज थी गांधी चिंध्या मार्ग आंदोलन रणसिंघो फूंक्यो छे। संघ ना आदेश अनुसार आज राजपीपळा खाते नर्मदा उच्चतर माध्यमिक शिक्षक संघ ना शिक्षकों काली पट्टी पहेरी धरना प्रदर्शन कर विरोध दर्शाव्यो हतो। शिक्षकों अगत्यना पड़ता प्रश्नों जेवा कि 5 वर्षनी फिक्स पगारनी नौकरी तमाम हेतुओ माटे सड़ंग गणवा बाबते तथा 7मा पगार पंचनुं एरियर्स 5 हप्तामां चूकवा संदर्भेथी जाहेरात करेल। आम छतां शिक्षकोने छेल्ला 3 वर्षना हप्ता रोकड़मां चूकवायेला नथी, जे तात्कालिक चूकवानी मांग करी हती। ए उपरांत तारीख 19/1/2021ना गुजरात सरकार शिक्षण विभागना ठराव मुजब सचिवालय गांधीनगरना बिनशरती फाजलना कायमी रक्षणना परिपत्रमां જે તાત્કાલિક ચૂકવવાની માંગ કરી હતી। એ ઉપરાંત તારીખ 19/1/2021ના ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ સચિવાલય ગાંધીનગરના બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવાની માંગ પણ પૂરી થઈ નથી। ઉપરાંત સીપીએફ અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જીપીએફ અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવાની માંગ પણ કરાઈ છે। નર્મદા ઉમા શિક્ષણ સંઘના પ્રમુખ મહેન્દ્રસિંહ સિંધા અને માધ્યમિક પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હાલ સંયુક્ત મહામંડળનું આંદોલન ચાલી રહ્યું છે, જેના બીજા તબક્કાના ભાગરૂપે આજથી 1-4 દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વહીવટીતંત્રની મંજૂરી મેળવી જિલ્લા મથકે રાજપીપળા ખાતે કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણાનો કાર્યક્રમ યોજી અમારી માંગ ચાલુ રાખી હોવાનું જણાવ્યું હતું। आज रोज गुजरात राज्य शिक्षक संघ माध्यमिक अने उच्चतर माध्यमिक ना शिक्षकों ना घणा बधा पड़तर प्रश्नों छे। एमा सौथी मोटो प्रश्न अमारो 7मा पगार पंचना जे बाकीना हप्ता चूकवानो सरकार तरफ थी कहेवामां आव्यो, तो आज दिन सुधी एक पण हप्तो आपवामां आव्यो नथी। एक बीजो अमारो पड़तर प्रश्न छे पेन्शननो, જે અમારો સીપીએફનો યોજના ચાલે છે એને બદલે જીપીએફ આપી અને અમને પેન્શનમાં ગણવા। માધ્યમિક અને ઉત્તર માધ્યમિક સંઘ દ્વારા આજ રોજ મૌન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ઘણા સમયથી શિક્ષકોના પડતા પ્રશ્નોની સરકારશ્રી દ્વારા કોઈ હલ કરવામાં આવ્યો નથી, એ માટે આજે અમે ગાંધી માર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને કાળી પટ્ટી અને મૌન દીપક જગતાપ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા।